ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. આજે આગળના લેક્ચરમાં આપણે સ્થિર વિનિમય દર એટલે શું અને સ્થિર વિનિમય દરને આપણે કઈ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે, એને કયા કયા નામોથી ઓળખવામાં આવે છે એના વિશેની સમજૂતી મેળવી હતી. આમ તો તમને સાદી ભાષામાં કહીએ ને તો સ્થિર વિનિમય દર એટલે એવો વિનિમય દર કે જેમાં સરકાર અથવા તો મધ્યસ્થ બેંક દ્વારા શું કરવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય વેપારના વિનિમય દરોને નક્કી કરી દેવામાં આવે છે, અને જે વિનિમય દર નક્કી કરવામાં આવે છે એને જ આપણે એના દ્વારા જ આંતરરાષ્ટ્રીય વેપારો અસ્તિત્વમાં આવે છે, અને એટલા જ માટે એને બંધ વિનિમય દર તરીકે પણ ઓળખવામાં આવતું હતું. અને આ જે સ્થિર વિનિમય દર છે એમાં જો પણ મર્યાદિત પ્રમાણમાં પરવાનગી આપવામાં આવતી હોય છે, એટલે પરવાનગી આપવામાં આવે છે પરંતુ એનું પ્રમાણ અને એનું પરવાનગીનું પણું હોય છે એ કેવું હોય છે તો કે મર્યાદિત હોય છે. હવે આ જે સ્થિર વિનિમય દર છે એના તરફેણની અને વિરોધની જે પણ દલીલો છે એના વિશેની આપણે ચર્ચા કરશું, જેમાં સૌથી પહેલાં તો તરફેણની દલીલો. તો આંતરરાષ્ટ્રીય વેપારના વિકાસ માટે વિનિમય દર સ્થિર હોય ને એ જરૂરી છે. વિનિમય દર સ્થિર ન હોય ને તો કેટલીક આવક મળશે તે બાબત નિકાસકારો માટે કેવી હોય છે, અનિશ્ચિત હોય છે, અને કેટલી ચૂકવણી કરવી પડશે તે અંગે આયાતકારો પણ કેવા હોય છે, અંદરોઅંદર ચિંતિત હોય છે. આવી અનિશ્ચિતતાઓ અને જોખમોનું વાતાવરણમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં ઝડપથી વિકાસ પામી શકતો નથી, અને સ્થિર વિનિમય દરના પ્રથામાં અનિશ્ચિતતાઓ અને જોખમની શક્યતાઓ ઘટી જાય છે. જો અહીંયા કહેવા માંગે છે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં વિનિમય દર સ્થિર હોય ને એ જરૂરી છે. શું કામ? કારણ કે વિનિમયના જો દરો હોય, જો એમાં સ્થિરતા ન હોય તો અહીંયા એક તરફેણની દલીલ કરવામાં આવી છે કે જો વિનિમય દર એ સ્થિર હોય, એમાં વારંવાર ફેરફારો ન થતા હોય ને, ત્યારે આપણા અર્થતંત્રમાં જે નિકાસકારો હોય છે ને એને પોતાની આવક પ્રત્યે નિશ્ચિતતા રહેલી હોય છે કે અમારી આવક આટલી જ છે, હવે અમને આગળ જતાં આટલી વસ્તુનું વેચાણ કરશો ને તો અમને આટલી આવક પ્રાપ્ત થશે. તો એની તરફેણની પહેલી દલીલ છે. અને એની વિરોધની દલીલમાં શું કહેવા માંગે છે કે જો સ્થિર વિનિમય દર સ્થિર વિનિમય દર છે તો એમાં આયાતકારોને પણ શું રહે છે, તો કે નિશ્ચિતતા રહે છે. આયાતકારોને ખબર હોય છે કે અમને આટલી એમની ચિંતા, એમનું વાતાવરણ કેવું થઈ જાય છે, ઓછું થઈ જાય છે, એટલે કે ચિંતાનું વાતાવરણ કેવું થઈ જશે, ઓછું થઈ જશે. અને આવી રીતે સ્થિર વિનિમયના દરના પ્રથામાં અનિશ્ચિતતા અને જોખમની જે શક્યતાઓ છે એ શું થાય છે, ઘટતી જાય છે. એની પહેલી તરફેણની દલીલ. બીજી દલીલ કે ખાસ કરીને લેણદેણની તુલનામાં સતત ખાધ રહેતી હોય એવા અલ્પવિકસિત દેશો માટે સ્થિર વિનિમયની જે દરની પ્રથા છે એ અનિવાર્ય છે, અને એના દ્વારા તેઓ પોતાના ચલણના બાહ્ય મૂલ્યમાં સતત ઘટાડાના વલણને રોકી શકે છે. કે આપણા જેવા ભારત જેવા દેશમાં કે જેમાં દર વર્ષે લેણદેણની તુલનામાં જે ખાધ સર્જાતી હોય તો ત્યાં સ્થિર વિનિમય દર હોય ને તો આપણા અર્થતંત્રમાં આયાત અને એટલે કે આવક અને જાવકનું જે પ્રમાણ હોય છે એ નિશ્ચિત થઈ જાય છે, અને લાંબા ગાળે અનિશ્ચિતતા આવકની પણ કેવી થઈ જાય છે, નિશ્ચિત થઈ જાય છે. એના પછીની દલીલ છે કે વિદેશી રોકાણને આકર્ષવા માટે વિનિમય દરની સ્થિરતા હોવી એ જરૂરી છે. વિદેશીઓ એવા દેશમાં રોકાણ કરવા તૈયાર થતા નથી કે જેનું ચલણ કેવું હોય, તો કે અસ્થિર હોય, અને પરિણામે રોકાણનું વળતર તેમજ રોકાણની જે મુદત છે એ રોકાણની રકમ અનિશ્ચિત હોય, અને આમ મૂડીરોકાણ તથા જ આર્થિક વિકાસને ઉત્તેજન આપવા માટે સ્થિર વિનિમય દર હોવું એ ખૂબ જ જરૂરી ગણવામાં આવે છે. કે અહીંયા શું કહેવા માંગે છે કે સ્થિર વિનિમય દર એ આપણા અર્થતંત્રમાં વિનિમય દરોમાં સ્થિરતા હોવી જરૂરી છે, કારણ કે વિદેશોમાં જ્યારે આપણા દેશમાં રોકાણ કરવા માટે આવે છે ત્યારે એની જે રોકાણ કરવાની જે તૈયારી હોય છે એ રોકાણની જે મુદત છે જો અનિશ્ચિત હોય ને તો કોઈ પણ દેશ રોકાણ કરવા માટે તૈયાર થતા નથી, અને આવી રીતે દેશમાં રોકાણ કરવા માટે પણ સ્થિર વિનિમય દર હોવું એ જરૂરી ગણવામાં આવે છે. એના પછીની દલીલ છે કે સ્થિર વિનિમય દરની પ્રથામાં મૂડીની નાશભાગનો ભય નથી. વિનિમય દર અસ્થિર હોય ને તો વિદેશી ચલણમાં સટ્ટાકીય પ્રવૃત્તિઓને ઉત્તેજન મળે છે, અને વિનિમય દર ઘટશે એવી અફવા હોય તો દેશમાંથી મોટા પાયા પર મૂડીનો બહિર્ગમન શરૂ થઈ જાય છે. કે જ્યારે આપણા અર્થતંત્રમાં વિનિમય દર છે એ સ્થિર નથી રહેતો તો એના કારણે શું થાય છે કે લાંબા ગાળે આપણા ચલણમાં સ્થિર વિનિમય દર ન હોવાના કારણે સટ્ટાકીય પ્રવૃત્તિઓ બહુ બધી વધતી જાય છે,
અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ વધવાના કારણે વિદેશી ચલણમાં ઘટાડો થતો જાય છે. આ સિવાય દેશમાંથી મોટા પાયા પર મૂડીરોકાણનું શું થતું જાય છે, બીજા દેશોમાં બહિર્ગમન થવાની શરૂઆત થઈ જાય છે. કોના કારણે? તો વિનિમય દર અસ્થિર હોય ત્યારે. આ એના તરફેની ચાર દલીલો. એના પછીની દલીલ છે, પાંચમી દલીલ, તો કે અનેક દેશોમાં વિદેશી વેપારનું જે પ્રમાણ છે એ 50% કે તેથી વધુ છે. રાષ્ટ્રીય આવકનો મોટો ભાગ જ્યાં વિદેશી વેપારના ક્ષેત્રમાંથી આવતો હોય એવા દેશો માટે વિનિમય દરની સ્થિરતા એ અત્યંત જરૂરી ગણવામાં આવે છે. વિનિમય દર જો સ્થિર ન હોય ને તો નિકાસના ઉદ્યોગો તેમજ આયાત અવેજીના ઉદ્યોગોના નફાનો દર એ વારંવાર બદલાતો રહે છે અને પરિણામે જ આ વારંવાર બદલાતા અર્થતંત્રમાં ઉત્પાદન, આવક, રોજગારી અને ભાવો કેવા થઈ જાય છે, અસ્થિર બની જતા હોય છે. કે વિદેશી દેશોમાં અનેક દેશોમાં વિદેશ વેપારનું પ્રમાણ 50% કે તેથી વધુ છે. અને જ્યારે આવા 50%થી વધુ જ્યારે આપણા વિદેશી રોકાણકારો હોય અને જો તમે તમારા દેશમાં જે વિનિમયના જે દરો છે એને તમે અસ્થિર રાખો છો તો લાંબા ગાળે એની અસર ઉત્પાદન, આવક અને રોજગારી ઉપર પડે છે. અને એટલા જ માટે સ્થિર વિનિમય દરો અને ભાવો જે અસ્થિરતાનો જે પ્રમાણ છે, જો એ વારંવાર અસ્થિર રાખવામાં આવશે ને તો એ આપણા અર્થતંત્ર માટે ઘાતક છે. અને એટલા જ માટે વિનિમય દર હંમેશા સ્થિર રાખવા જોઈએ. એના પછી નમૂતરી દલીલ છે કે આંતરરાષ્ટ્રીય નાણાં બજાર તેમજ મૂડી બજારના વિકાસ માટે પણ વિનિમય દરમાં સ્થિરતા એ ઇચ્છનીય ગણવામાં આવે છે. કેમ કે કંપનીઓ અથવા તો કોઈ પણ સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય નાણાં બજારમાં જ્યારે પણ રોકાણ કરે છે ત્યારે એને જોખમ પુષ્કળ પ્રમાણમાં હોય છે. કે આ સંજોગોમાં વ્યક્તિઓ, પેઢીઓ, કંપનીઓ અને સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય તેમજ નાણાં બજાર અને મૂડી બજારમાં ધિરાણ તેમજ રોકાણની પ્રવૃત્તિઓના ભાગ લેવાનો સાહસ ખેડતા નથી. કે આંતરરાષ્ટ્રીય આપણો નાણાં બજાર હોય અથવા તો મૂડી બજાર હોય તેમાં જોખમનું પ્રમાણ વધુ હોય, બરાબર. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જ્યારે જોખમનું પ્રમાણ બહુ બધું જોવા મળે ને ત્યારે એ વ્યાપારમાં કોઈ લોકો વધુને વધુ રોકાણ કરવા માટે સાહસ ખેડતા નથી. અને એટલા જ માટે આંતરરાષ્ટ્રીય વ્યાપારના વિનિમય દરોને સ્થિર રાખવા જરૂરી છે. એના પછીની દલીલ છે કે આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાને અવ્યવસ્થા અથવા ઉથલ પાથલોમાંથી બચાવવા માટે પણ વિનિમય દર સ્થિર હોય ને એ જરૂરી છે. અને આ જ કારણસર આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ હેઠળ સ્થિર કે બંધ વિનિમયની વ્યવસ્થા અપનાવવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં નાણાકીય વ્યવસ્થાની જે અવ્યવસ્થા છે, એની જે ઉથલ પાથલો છે, એનાથી બચાવવા માટે પણ આપણા વિનિમય દરને આપણે સ્થિર રાખવું જોઈએ. અને આ જ કારણસર આપણા આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની વ્યવસ્થા હેઠળ સ્થિર અને બંધ વિનિમયને જનની જે વ્યવસ્થા છે એને અપનાવવામાં આવે ને તો જ આપણો આંતરરાષ્ટ્રીય વેપાર સ્થિર હોવાના કારણે આગળ જતા એ વેપારથી આપણે વિવિધ પ્રકારના લાભો પણ આપણે પ્રાપ્ત થતા હોય છે. હવે આવશે એના વિરુદ્ધની દલીલો. તો તાજેતરમાં જ સ્થિર વિનિમયના દરના પ્રથાનો વિરોધ પ્રબળ બન્યો છે. એટલે કે એક કે બીજા કારણસર આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળમાં સભ્ય દેશો માટે સ્થિર વિનિમય દર પ્રથાનો અમલ મુશ્કેલ બની ગયો છે. 19મી સદીના સંજોગોમાં સ્થિર વિનિમય દરની જે પ્રથા છે એને અનુકૂળ હતા, પણ વર્તમાન પરિસ્થિતિ અત્યારે જુદી છે. ઘણા બધા સભ્ય દેશોમાં સ્થિર કે બંધ વિનિમય દરની જે નીતિ છે એ અત્યારે હાલમાં કેવી થઈ છે, તો કે નિષ્ફળ પુરવાર થઈ ગઈ છે. કે પહેલાંના સમયમાં આપણે જે વિનિમય દર અપનાવવામાં આવતું હતું એ વિનિમય દર જો સ્થિર હતું ને તો એ આપણા આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે અથવા આપણા આંતરરાષ્ટ્રીય વ્યાપારના નાણાં ભંડોળની વ્યવસ્થા માટે એ ઉપયોગી સાબિત થતું હતું. પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિને સંજોગોને જોતા હાલનું જે વિનિમય દર છે એને તમે સ્થિરતાવાળો જોઈ શકતા નથી. એની વિરુદ્ધની કઈ કઈ દલીલો છે, જેમાં સૌ પ્રથમ વિરુદ્ધની દલીલ છે કે આંતરરાજ્યો સમયગાળા દરમિયાન આંતરિક અસ્થિરતાને ભોગે વિનિમય દરને સ્થિર રાખવામાં આવેલું હતું, પરંતુ લેણદેણની તુલનામાં ખાધ હોય તો એને દૂર કરવા માટે ઉત્પાદન, આવક, રોજગારી અને ભાવોને ઘટાડે છે એવી નાણાકીય અને રાજકોષીય નીતિને અપનાવવામાં આવતી હતી કે જેથી આયાતો ઘટે, નિકાસો વધે અને વિનિમય દરમાં ફેરફાર કર્યા વિના લેણદેણની તુલનાને સમતોલ કરી શકાય. વર્તમાનમાં કોઈ પણ દેશ આંતરિક આર્થિક સ્થિરતાનો ભોગ આપવા તૈયાર થતી નથી. કે ત્યારે આંતરરાજ્યો સમયગાળા દરમિયાન આર્થિક સ્થિરતાના ભોગે વિનિમય દરને સ્થિર રાખવાનો પ્રયત્ન કરતા હતા,
પરંતુ લેણદેણની તુલનાની ખાદ્યને દૂર કરવા માટે અત્યારે ઉત્પાદન, આવક, રોજગારીમાં અને વિવિધ ક્ષેત્રોમાં વધારો કરવા માટે અત્યારે વિનિમય દરો છે એને સ્થિર રાખી અને આ બધા જ પ્રકારના જે લાભો છે, આયાતોમાં ઘટાડો, નિકાસોમાં વધારો, આવા વિવિધ પ્રકારના જે પણ આપણે લાભો પ્રાપ્ત કરવા છે એ લાભો આપણે ક્યારે પ્રાપ્ત કરી શકતા નથી. કોના કારણે? તો કે સ્થિર વિનિમયની દરની પ્રથાના કારણે. એના પછીનું વિરુદ્ધની દલીલ છે કે ચોક્કસ જ પરિસ્થિતિના સંદર્ભમાં વિનિમય દરને નક્કી કરીને સ્થિર રાખવામાં આવે છે, પણ આર્થિક ક્ષેત્રે પરિસ્થિતિઓ સતત બદલાતી રહી છે. એટલે કે ઉત્પાદન ખર્ચ, ભાવો, તુલનાત્મક ખર્ચ, લાભ વગેરે બદલાતા હોય છે. પરિસ્થિતિ બદલાઈ જતાં વિનિમય દર અપ્રસ્તુત અને અસંગત બની જતો હોય છે અને અવાસ્તવિક વિનિમય દરના પરિણામો ખૂબ જ કેવા આવે છે? તો કે ગંભીર આવે છે. કે ત્યારે ચોક્કસ પરિસ્થિતિમાં સંદર્ભમાં તમે વિચારો ને તો ત્યારે હાલમાં સ્થિર વિનિમય દરની જે પદ્ધતિ છે જો એવું રાખવામાં આવે ને તો ત્યારે આર્થિક ક્ષેત્રે આપણી પરિસ્થિતિ બદલાતી જાય છે. એટલે કે આપણા જો વારંવાર આપણા ઉત્પાદન ખર્ચાઓમાં બદલાવ આવતું હોય છે, આપણા તુલનાત્મક ખર્ચ લાભમાં વધારો થતો હોય છે, આપણી ગુણવત્તા વસ્તુની બદલાઈ જાય છે, વસ્તુની કિંમતોમાં ઘટાડો વધારો કરવો પડે છે, તો આવા વિવિધ પ્રકારની જે પરિસ્થિતિ હોય છે એ પરિસ્થિતિને અહીંયા ધ્યાનમાં નથી લીધું. એટલે કે અહીંયા અપ્રસ્તુત ગણવામાં આવી છે. જો આ બધી જ અવાસ્તવિક ધારણાઓને તમે ધ્યાનમાં લેશો ને તો આવી અવાસ્તવિક ધારણાઓ એટલે કે તમે વિનિમય દર સ્થિર જ રાખી દો અને આવી સ્થિર વિનિમય દરની પ્રથાના કારણે, આવી અવાસ્તવિક ધારણાના કારણે લાંબા ગાળે આપણા અર્થતંત્ર ઉપર આવા વિવિધ પ્રકારના જે ગેરલાભો છે એને આપણે ધ્યાનમાં લેવા જોઈએ. અને સાથે સાથે આજે જે પણ પરિવર્તનો આવતા હોય છે આપણા અર્થતંત્રમાંથી, એવા પરિવર્તનોને જો આપણે ધ્યાનમાં નહીં લઈએ તો સ્થિર વિનિમય દરની જે પ્રથા છે એને અમલમાં મૂકી શકતા નથી. કારણ કે જો આપણો ઉત્પાદન ખર્ચ બદલાશે, આપણી ભાવ પ્રક્રિયા બદલાશે, તો આપણે આપણા વિનિમય દરોમાં પણ ફેરફારો કરવા પડશે. જો વિનિમય દરને તમે સતત સ્થિર વિનિમય દર રાખશો તો આવા પ્રકારના જે ફેરફારો છે એનું તમે અમલ કરી શકતા નથી. એના પછીની મર્યાદા, તો કે સ્થિર વિનિમય દર અને વિદેશી રોકાણ વચ્ચે કોઈ ચોક્કસ સંબંધ નથી. એટલે કે વિનિમય દર વિદેશી રોકાણને અસર કરનારા અર્થાત અનેક પરિબળો પૈકીનું એકમાત્ર પરિબળ ગણવામાં આવે છે, જેનું સાપેક્ષ મહત્વ પણ કેવું છે? અચોક્કસ છે. વિદેશી રોકાણને અસર કરતા એનાથી વધુ મહત્ત્વના પરિબળો એટલે કે અપેક્ષિત દર, બજાર, સાધનોની જે પ્રાપ્યતા છે, સરકારની આર્થિક નીતિઓ છે, રાજકીય સ્થિતિઓ છે, આ વગેરેનું સમાવેશ આપણા સ્થિર વિનિમય દરના કરવામાં આવતું હોય છે. એટલે કે સ્થિર વિનિમય દર અને આમ તમે જોશો ને તો સ્થિર વિનિમય દર અને વિદેશી રોકાણ વચ્ચે આમ તમે જોશો તો કોઈ સંબંધ નથી. કારણ કે વિદેશી રોકાણ એ માત્ર ને માત્ર વિનિમય દરને જોઈને આપણા દેશમાં રોકાણ કરવા માટે આવતા નથી. વિદેશી રોકાણો એ તો મુખ્યત્વે સાધનોની પ્રાપ્યતા, સરકારની આર્થિક સ્થિતિ, સરકારના આર્થિક નિયમો, રાજ્યની આર્થિક સ્થિરતા, રાજ્યમાં જોવા મળતા શાંતિ અથવા તો અશાંતિના લાભો અને રાજ્યને મળ અથવા તો દેશની વસ્તીની ગુણવત્તા, આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને જ કોઈ પણ દેશમાં રોકાણ કરવા માટે દરેક દેશો પ્રવેશતા હોય છે. એટલે માત્ર ને માત્ર વિનિમય દ્વારા જ વિદેશી રોકાણ થાય એવું હંમેશા જરૂરી હોતું નથી. એ પણ એની મર્યાદા બનશે. એના પછીની મર્યાદા, તો કે અલ્પવિકસિત દેશો કે જ્યાં આર્થિક વિકાસને વેગ આપવા માટે આર્થિક આયોજનનો માર્ગ અપનાવવામાં આવે છે તેમના માટે સ્થિર વિનિમયની દર પ્રથા અનુકૂળ નથી. વિકાસની સાથે સંબંધિત બધા પરિબળો આયોજન પંચમાં કાબુ હેઠળ હોય છે અને એમાં આયોજનની વ્રંચની વ્યૂહરચનાની સાથે ફેરફાર શક્ય હોય તો જ યોજનાઓ કેવી થઈ શકે છે? સફળ થઈ શકે છે. કે આપણે અહીંયા અલ્પવિકસિત દેશો કે જ્યાં આર્થિક વિકાસને વેગ આપવામાં આવતા હોય, આર્થિક આયોજનને માર્ગ અપનાવવામાં આવતું હોય તો અને ત્યાં આવા દેશોમાં, અલ્પવિકસિત દેશોમાં સ્થિર વિનિમય દરની જે પ્રથા છે એ ક્યારેય અસ્તિત્વમાં પણ નથી આવતી અને એનું અમલ સફળતાપૂર્વક આપણે કરી પણ નથી શકતા. કારણ કે જો આપણે આપણા દેશનો વિકાસ સાંધવું છે, આયોજન પંચ હેઠળ આપણે જો દરેક ક્ષેત્રને આપણે કાબૂમાં લઈ આવશું તો એ યોજનાઓ એટલે કે સ્થિર વિનિમય દરની પ્રથાના કારણે આપણા અર્થતંત્રની જે વિકાસ કરવાની જે યોજનાઓ છે એ વિકાસ કરવાની યોજના એ ક્યારેય અમલમાં પણ નથી આવતી અને એ ક્યારેય સફળ પણ બની શકતી નથી. કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની વ્યવસ્થામાં આવી રીતે સ્થિર વિનિમય દરમાં વિવિધ પ્રકારની અન્ય ખામીઓ પણ જોવા મળે છે, જેમાં સૌથી પહેલી ખામી છે કે બંધ વિનિમય દર હંમેશા માટે ચુસ્ત અને અપરિવર્તનશીલ હોતા નથી. એમાં સમયાંતરે શું થાય છે? ફેરફારો થાય છે.
પરંતુ વિનિમય દરમાં ક્યારે અને કેટલો ફેરફાર કરવો એ નક્કી કરવું મુશ્કેલ છે. સભ્ય દેશોને કદી સમતોલ વિનિમય દર પ્રથા થયો નથી, એટલે કે સમતોલ વિનિમયની દરની પ્રથા પ્રાપ્ત થઈ જ નથી, બરાબર. એના પછી તો કે પરિણામે ભંડોળ હેઠળની બદ્ધ વિનિમય પ્રથામાં ના તો સ્થિર વિનિમય દરના પ્રથાના લાભ પ્રાપ્ત થાય છે કે ન તો પરિવર્તનશીલ વિનિમય દરના પ્રથાઓના લાભ પ્રાપ્ત કરી શકાય છે. અને આવી રીતે સ્થિર વિનિમય દરની જે પ્રથા છે એના કારણે વિવિધ પ્રકારના આપણે આર્થિક કટોકટી, વિવિધ પ્રકારના આર્થિક પ્રશ્નો, આયાત અને નિકાસને લગતા પ્રશ્નો, ખાદ્યને લગતા પ્રશ્નો, આવા બધા જ પ્રકારના પ્રશ્નોનો સામનો કરવો પડે છે. અને એટલા જ માટે સ્થિર વિનિમય દરની જે પ્રથા છે એ પ્રથાને આપણે અમલમાં મૂકતા, એ પ્રથાના આપણે તરફેરના અને વિરોધની દલીલની ચર્ચા કરતા ઉપસાર તરીકે આપણે એટલું જ કહી શકાય કે આમ ન તો બંધ વિનિમય દરની પ્રથા અને ન તો સમતોલ વિનિમય દરની પ્રથા એ આપણા અર્થતંત્રમાં પૂરેપૂરી ઉપયોગમાં લઈ શકાય છે. અને આવી રીતે આના પછીના લેક્ચરમાં આપણે આવી જ એક વિનિમય દરનો પ્રકાર જેનું નામ છે પરિવર્તનશીલ વિનિમય દર એના વિશેની સમજૂતી આપણે આના પછીના લેક્ચરમાં મેળવીશું. જય શ્રી